पर आप सबनो हार्दिक स्वागत करू छु। बाळको आपणे સ્વાપોથીમાં પાઠ 5 આપણે પૂરતા હતા, તે પાછી સ્વાપોથી આપણે ખોલવાની છે। એમાં પાઠ આપણે પાછમાં અધૂરો હતો ને, અમે સૌ તો તમે પહેલા સૌપ્રથમ લેસન લાવ્યા છો, તેમાં સ્વાપોથી જ કરવાનું હતું। પાન નંબર 74 અને 75મે લેસનમાં તમને આપેલું હતું ને, અમે કર્યું છે લેસન સ્વાપોથીમાં। સરસ, ન કર્યું હોય તો આજે પાછું તમે કરી નાખજો। હવે પાના નંબર 71 આપણે આ ફળ ફૂલ અને શાકભાજી જોડવાનું હતું, તે આપણે આગલા વિડીયોમાં આપણે જોડ્યું છે। જોડ્યું ને તમે બધા? સરસ। હવે પેજ નંબર તમે 72 ખોલો, એમાં એમ છે પ્રશ્ન 8 નો, તમે ખાધા હોય તે ફળો અને શાકભાજીની પાસેના ગોળમાં રંગ પૂરવાનો છે। આમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે। જો રહ્યો આ તમારે શાકભાજી ફળ આપેલા છે ને, ને ફૂલ પણ આપેલા છે, બરાબર? તો એમાં તમારે શું કીધું છે, તમે જે ખાધા હોય ને આ ફળ, તમે ફળ કે શાકભાજી તમે જે ખાધા હોય ને, એમાં બાજુમાં જે નાની એવું તમને ગોળ આપેલું છે ને, જો રહ્યો અહીંયા અહીંયા જાણે કે તમારે અહીંયા ચિત્ર દોરેલું છે, આ ચિત્ર દોરેલું છે, બાજુમાં શું ગોળ આપેલું છે, છે ગોળ, એમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે। આમાં તમને રંગ કલર બતાવેલો નથી, એટલે તમારે તમે જે ખાધા હોય ફળ અને શાકભાજી એમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે। જાંબુ છે, જાંબુ તમે જાંબુ જાંબુડા ખાવ છો ને, એને શું કહેવાય જાંબુડા ને, જાંબુ જાંબુ ખાધા છે ને। પછી સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી તો તમને અતિ પ્રિય હશે, તમને ખૂબ જ ભાવતી હશે, તો તમારે સ્ટ્રોબેરીના ખાનામાં અને જાંબુના ખાનામાં તમારે શું કરવાનું છે, ગોળમાં તમારો મનપસંદ કલર પૂરવાનો છે। ધ્યાન પૂર્વક તમારે કલર પૂરવાનો છે, નાની એવું જ ગોળ આપેલું છે, બહાર કલર નીકળે નહીં, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। પછી છે સેતુર, સેતુર પણ મળે છે, એ પણ તમે ખાધા હશે। ફાલસા, ફાલસા કદાચ તમારે અહીંયા નહીં મળતા હોય તો તમે ના ખાધા હોય, ખાધા હોય તો તમે કલર પૂરજો ને, ના ખાધા હોય તો કલર ના પૂરતા। કારેલા, કારેલા તો તમે નાના છો એટલે ભાવતા નહીં હોય, કડવા લાગે ને કારેલા એટલે તમને ભાવતા નહીં હોય, ને કદાચ તમે ખાધું હોય, તમને કારેલાનું શાક ભાવતું હોય, કદાચ ખાધું હોય તો તમારે શું કરવાનું છે, એમાં કલર પૂરવાનો છે। પછી ભીંડા આપેલા છે, તો ભીંડા તો તમને ભાવે છે ને, ભીંડાનું શાક તમે ક્યારેક આખા ભીંડાનું શાક કરતા હશો, ક્યારેક બટકાવો કરીને ખાધું હશે, એટલે ભીંડાનું શાક તો તમને ખાધું જ હશે, એટલે તમારે ભીંડાના ગોળમાં શું કરવાનું છે, કલર પૂરવાનો છે। પછી છે ફુલેવરા, અત્યારે શિયાળાની સિઝન છે એટલે ફુલેવરા ઘણી બધી સરસ આવે છે, મોટી ફુલેવર આવે છે પણ સરસ આવે છે, તમે ખાઓ છો ને ફુલેવર, તો એ ખાનામાં શું કરવાનું છે, તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે। ને હવે આવે ડુંગળી, ડુંગળી તો તમે ખાધી હશે ને, ના ખાધી હોય તો તમે કલર ના પૂરતા, ને ખાધું હોય તો તમારે કલર પૂરવાનું છે। પછી 9મો પ્રશ્ન છે, તમે જોયેલા ફૂલોની પાસેના ગોળમાં રંગ પૂરો। હવે તમે જે જોયેલા હોય, તમે ઘણા બધા ફૂલો જોયેલા હશે પણ આમાં તમને 4 ફૂલો આપ્યા છે ને, 4 ફૂલો, તો એ 4 ફૂલોની બાજુમાં તમારે શું કરવાનું છે, ગોળ રાઉન્ડ છે ને એમાં તમારે કલર પૂરવાનો છે, મનપસંદ તમારે કલર પૂરવાનો છે, પણ તમે જે ફૂલ જોયા હોય તેમાં બીજા ફૂલમાં તમારે પૂરવાનો નથી। આમાં આપેલું છે કરેલ, કરેલને ફૂલ તો તમારા ઘરે કદાચ ઉગતા હશે, અને ના ઉગતા હોય તો તમે જોયા પણ હશે, તો કરેલના ગોળ રાઉન્ડ આપેલું છે બાજુમાં, એમાં શું કરવાનું છે, કલર પૂરવાનો છે। પછી છે મોગરો, મોગરો પણ તમારા ઘરે હશે એટલે મોગરામાં પણ તમારે કલર પૂરવાનો રહેશે। સૂરજમુખી, સૂરજમુખી કદાચ તમે જોઈ ના હોય ને, જોયા હોય તો તમારે શું કરવાનું છે, કલર પૂરવાનો, ના જોયા હોય તો કલર ના પૂરતા, એ ગોળ ખાલી તમારે રહેવા દેવાનું છે। પછી છે ચંપો, ચંપાના ફૂલ તમે કદાચ જોયા હોય તો તમે કલર પૂરજો, ના જોયા હોય તો કલર ના પૂરતા, ગોળ શું કરવાનું છે, ખાલી રહેવા દેવાનું છે, એમ તમારે બધામાં કરવાનું છે। આ શાકભાજી ખાધા હોય અને ફ્રૂટ તમે ખાધા હોય તો કલર પૂરજો, ના ખાધા હોય તો ખાણે ખાલી રાખવાનું છે, આમાં તમે ફૂલ જોયા હોય તો કલર પૂરજો ને ના જોયે તો ખાલી ખાનું રાખવાનું છે।
હવે પાછું છે ચિત્રમાં પ્રશ્ન 10મો ચિત્રમાંથી અક્ષર શોધી તેમાં બતાવેલા રંગ પૂરો એટલે આપણે મનપસંદ કલર આમાં નથી પૂરવાનો આમાં તમને મૂળ અક્ષરો આપ્યા છે જોડી અહીંયા તમારે કલર કલર કરેલા મૂળ અક્ષરો તમને આપેલા છે ક બ છ ને અ તો ક માં કેવો કલર પૂરવાનો છે કેસરી કલર ને બ માં પીળો કલર ને છ માં લીલો કલર ને અ માં વાદળી કલર તમે જે ભૂરો કલર કહો છો ને તે વાદળી કલર બરાબર હવે તમારે આ છત્રી તમારે દોરેલી છે તો છત્રીમાં તમારે ક તો ગોતેલો છે એમાં શું કરેલું છે કેસરી કલર તમારે પૂરેલો છે જોવો અહીંયા ક માં કેવો કલર પૂરેલો છે કેસરી તો અહીંયા બધામાં ક ગોતીને કેસરી કલર પૂરેલો છે હવે તમારે છત્રીના છ માં બકરીનો બ છત્રીનો છ અજગરનો અ ગોતીને તમારે આમાં જે યોગ્ય કલર આપેલા છે તે જ પૂરવાના છે બીજા કલર તમારે પૂરવાના નથી પછી અહીંયા એક થંભ આપેલું છે તેમાં પણ ક બ છ ને અ તમારે ગોતવાનું રહેશે ને પછી આમાં યોગ્ય કલર તમારે બતાવેલા છે તેમ કલર પૂરવાના છે પછી આવ્યું અનાનસ જો અનાનસ ના ઉપર અહીંયા ડીટ્યુ છે પાન છે એમાં અજગરનો અ છે તમે ધ્યાનપૂર્વક જોજો દેખાશે નહીં એટલે એમાં પણ તમારે કલર પૂરવાનો છે અમાં કેવો કલર પૂરવાનો છે વાદળી કલર તો તમારે અનાનસ અને કમળનું ફૂલ આપેલું છે અને છત્રીના થાંભા આપેલો છે એ બધામાં તમારે આ મૂળાક્ષર ગોતવાના છે ક બ છ અને અ તે ગોતીને તમારે શું કરવાનું છે આમાં તમને દર્શાવેલા છે યોગ્ય કલર જ તમારે દર્શાવેલા છે તે જ કલર તમારે પૂરવાના છે જોયું ક માં કેસરી બ માં પીળો છત્રીના છ માં લીલો અને અજગરના અમાં વાદળી કલર પૂરવાનો છે એનથી બીજા કલર તમારે પૂરવાના નથી પૂરી હશે તો તમારે ખોટું પડશે પછી પાના નંબર તમારે 74 અને 75 મેં હોમવર્કમાં આપેલું હતું તમે કર્યું છે ને લેસન તો તમે બધાએ કરી જશે તમે બધાએ હવે મોટા થઈ ગયા છો અને ડાયા પણ થઈ ગયા છો એટલે તમે લેસન તો કરી જશે હવે પાના નંબર તમારે 76 ખોલવાનું છે શું ખોલવાનું છે 76 એમાં આપ્યું છે 13મો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ લખો આમાં આપ્યું છે અ આ અને એ નીચે લખ્યું છે ક કા ને કે આવી રીતે તમારે લખેલું છે સરસ મજાના મૂળાક્ષરો તમને આપેલા છે મૂળાક્ષરો આપેલા છે એમાં જો અ આ અને એ ક કા ને કે એ રીતના નીચે તમને એક લાઈન આપેલી છે એમાં ઘણા તમને મૂળાક્ષરો આપેલા છે તો હું બોર્ડ ઉપર તમને કરાવું છું એમ તમારે જોઈને તમારે સાફ ઉઠીમાં પૂરવાનું છે પેલા શું આપ્યું છે અ પછી આ ને એ ક કા કે પછી આમ ઊભી લાઈન તમારે આપેલી છે એમાં મૂળાક્ષરો લખેલા છે બ છ ન વ મ ર ગ અને આપેલું છે આ રીતના છે ને તમારી સાબોતીમાં તો આપણે આને જેમ જ લખવાનું છે બ તો શું આવે અહીંયા બા અહીંયા બે છ છા છે ન ના ના અને ને અહીંયા ન ના અને ને અહીંયા વ
તમારે ખાલી એટલા નહીં તમારે મૂળાક્ષરો આપેલા હતા બ છ ન વ મ ર ગ અને સ એટલા તમારે મૂળાક્ષરો આપેલા હતા એટલે આપણે ઉદાહરણ મુજબ શું લખ્યું બ તો બા ને બે છ છા છે ન ના ને વ વા વે મ મા મે ર રા રે ગ ગા ગે સ સા સે થઈ ગયું લખું તમે આ રીતના પછી પેજ નંબર તમે 77 ખોલો એમાં છે પ્રશ્ન 14 નો શબ્દ બનાવો અને લખો તેમાં પેલું તમને ગોળો આપેલું છે એની અંદર આ લખેલું છે પછી તમારે તીરની દિશા બતાવેલું છે અને પછી એમાં ત્રણેય ખાનામાં તમને અમુક શબ્દ લખેલા છે સન કાર અને રામ પછી આપણે આ અને શબ્દ લઈ ને પછી આખો શબ્દ આપણે બનાવવાનો છે તો એ હું તમને બોર્ડ ઉપર કરાવું છું તે તમારે કરવાનું છે એમાં પેલું આપ્યું છે તમારે પેલું છે આ ગોળની અંદર આ લખેલું છે આ ને અહીંયા તીર બતાવેલી છે ને તીર ને અહીંયા લખ્યું છે સન ને અહીંયા કાર ને અહીંયા રામ છે આવી રીતના પછી અહીંયા તમારે શબ્દ બનાવવા માટે તમને આવી રીતના લીટી આપેલી હશે હવે તમારે પેલો તો નમૂનો આપેલો જ છે અહીંયા આ છે ને આપણે પેલા લખી નાખવાનું આ આ ગોળની અંદર જે શબ્દ આપ્યો હોય એ પેલા આપણે લખવાનું આ પછી અહીંયા શું લખ્યું ગોળમાં સન અહીંયા લખી નાખવાનું આપણે સન થઈ ગયું આખો શબ્દ આ સ ન આ સ અને ન આ સ ન એવી રીતના આપણે પાછો બીજો શબ્દ બનાવવાનો છે અહીંયા શું લખ્યું છે આ તો આપણે પેલા શું લખવાનું આ પછી આ પણ ગોળ ની અંદર કાર તો અહીંયા આપણે લખવાનું કા ર તો થઈ ગયો આખો શબ્દ આ કા ર આ કા પછી તેવી રીતના પાછું આપણે ત્રીજામાં આ પેલા શું લખવાનું આ પછી આ ચોરસ ગોળમાં છે રામ લખ્યું રામ આખો શબ્દ શું બન્યો આ રા મ આ રા મ અહીંયા થઈ ગયું આપણું આ રા મ પછી તેવી જ રીતના બીજું આપેલું છે એમાં ગોળમાં લખેલું છે સા અહીંયા તીર બતાવેલું છે ને ગોળની અંદર શું લખેલું છે બર ને અહીંયા ગ ને અહીંયા લખેલું છે વજ આપણે પેલા જે બનાવેલું છે તેમ જ છે આપણે ખાલી શબ્દ આપણે બનાવીને આપણે લખવાના છે તમારે મોટી લીટી છોડી દેવાની છે નાની લીટી આપેલી છે તેમાં જ લખવાનું છે તો આપણે પેલા શું લખવાનું આ ગોળમાં આપ્યું છે લખવાનું સા પછી આ ગોળમાં શું આપેલું છે તેની દિશામાં ગોળ છે એમાં શું આપેલું છે બર તો આખો શબ્દ શું થઈ ગયો સા બ ર સા બ ર તો પેલો શબ્દ આપણે લખવાનો સા પછી શું લખવાનું બ અને ર સા બ ર પછી પાછું લેવાનું સા પછી આ ગોળમાં શું લખેલું છે ગર ગર સા ગ ર સા ગ ર થઈ ગયું પછી પાછું આપણે ત્રીજામાં લખવાનું સા પછી આ ગોળમાં શું લખેલું વજ સા વ છ સા ગ છ સા વજ એટલે સિંહ
પછી એ રીતના આપણે ત્રીજું બનાવીએ એમાં શું આપેલું છે અજગરનો અ નિયા તીરની દિશામાં કયો શબ્દ આવ્યો છે તમને ગોળમાં સર અહીંયા આવ્યું સર અહીંયા છે ગણ અહીંયા રજ અહીંયા પેલું બીજું ને ત્રીજું તમારે લીટી કરવાની નથી તમારે લીટી કરેલી છે આપણે નાની લીટીમાં લખવાનું મોટી લીટીમાં લખવાનું નથી તો આ ગોળમાં શું આપ્યું છે અ પછી તીરની દિશામાં ગોળ આપ્યું છે એમાં શું લખ્યું સર અ સ ર અ પછી સ અને ર અ સ ર પછી બીજામાં લખ્યું છે અ પછી શું લખ્યું છે ગ ન તો આપણે અહીંયા લખી નાખશું ગન તો આખો શબ્દ શું બન્યો અ ગ ન અ ગ ન આપણે લખ્યું અ ગ ન પછી એવી રીતના ત્રીજો છે અ પછી અહીંયા જો તેની દિશામાં ગોળ છે એમાં શું લખ્યું છે ર જ તો અહીંયા આપણે લખી નાખીએ ર જ તો શું થઈ ગયું અ ર છ અ ર છ આવી રીતના આપણે બધા ખાના આપણે પૂરવાના છે હવે આવ્યા આપણે ચોથું આવ્યા કેટલામો આવ્યા ચોથું હવે આવ્યા આપણે ચોથું ચોથામાં ગોળમાં શું લખેલું છે ના શું લખેલું છે ના તો આપણે અહીંયા પહેલા ચોથું કરીએ તમારે તો લખેલું જ છે એટલે તમારે લખવાનું નથી આપણે ગોળ કર્યું એમાં શું લખ્યું ના પછી આપણે તીર કરી નાખીએ તમારે તીર દોરેલી છે ને ગોળ કરી એ શબ્દ પણ તમારે લખેલા છે લખેલા તો ના તીરની દિશામાં પહેલા શું લખેલું છે ર પછી રાજ ને દાન પેલું બીજું અને ત્રીજું તો પહેલામાં આપણે શું લખવાનું ના પછી તીરની દિશામાં ગોળ છે એમાં શું લખ્યું છે ર અહીં આપણે લખવાનું ર દ ના ર દ આખો શબ્દ શું બન્યો ના ર દ પછી આવે ના બીજામાં પહેલા ના લખો પછી તીરની દિશામાં ગોળ છે એમાં શું લખ્યું છે રાજ તો આપણે લખશું રા છ તો આખો શબ્દ શું બની ગયો ના રા છ શું થયું ના રા છ તો આપણે લખ્યું ના રા છ હવે ત્રીજામાં છે પહેલો શબ્દ આપણે લખશું ના પછી ગોળમાં શું લખેલું છે દાન તો અહીંયા લખશું દા ન તો શું આવ્યું ના દા ન ના દા ન તો અહીંયા આખો શબ્દ બની ગયો ના દા ન હવે તો તમને આવડી ગયું હશે આ શબ્દ ઉદાહરણ મુજબ તમને આવડી ગયું ને આપણે ચારે ચાર ને તમને સમજાવી અને લખાવ્યા છે હવે પેજ નંબર છે 7, 8, 78 એ તમારે લેસનમાં લાવવાનું છે એમાં શું કીધું છે 15મો પ્રશ્ન અને 16મો પ્રશ્ન છે વાંચો અને લખો અને 16મો પ્રશ્ન છે વાક્ય વાંચો અને લખો અહીંયા તમને શબ્દ એક બાજુ તમને લખેલા આપ્યા છે ને બીજી બાજુ તમને લીટી કરેલી આપી છે આપણે નાની લીટીમાં લખવાનું છે મોટી લીટીમાં આપણે લખવાનું થતું નથી આમાં પણ તમારે નીચે લખેલા છે વાક્ય અને નાની અને મોટી લીટી આપેલી છે તો આપણે શેમાં લખવાનું નાની લીટીમાં અક્ષર સારા કરીને વ્યવસ્થિત તમારે શબ્દ વચ્ચે જગ્યા લખીને વાક્ય લખવાના છે જેમ તમારા અક્ષર સારા થશે એમ તમે બીજા ધોરણમાં આવશો તો તમારા અક્ષર વધારે સરસ થશે એટલે આપણે પ્રયત્ન જ કરજો કે તમારા અક્ષર સારા થાય શબ્દ વચ્ચે જગ્યા રાખીને લખવાનું છે તો આ તમારે હવે રફ નોટ ખોલો ને એમાં આજની તારીખ લખો 16/12/2020 ને હોમવર્ક લખો HW
એટલે સ્વપ્રથમમાં જ લેસન કરવાનું છે પાના નંબર 78 આભાર આવજો